સમાચારોમાં આગળ વાત કરીએ તો ઓછા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીના જથ્થો ઘટ્યો છે. પરિણામે નર્મદા નિગમે ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી નહીં આપવા નિર્ણય કર્યો છે. ઓછા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીના જથ્થો ઘટ્યો છે. પરિણામે નર્મદા નિગમે ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી નહીં આપવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે ગુજરાત ખેડૂત સમાજે એવી ચીમકી ઉચ્ચારી છે કે જો સિંચાઈનું પાણી નહીં આપવામાં આવે તો ઉદ્યોગોને અપાતું પાણી બંધ કરી દેવાશે. આ વખતે ખેડૂતો નર્મદાના પાણી પર આધારે ઉનાળુ પાકની ખેતી નહીં કરી શકે. નર્મદા નિગમની દલીલ છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પાણી કાપ મુકતા સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. આ તરફ ગુજરાત ખેડૂત સમાજે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છે કે નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો તો પછી પાણી ગયું ક્યાં, સરકારે પાણી ક્યાં વાપર્યું, ભાજપ સરકાર સિંચાઈ માટે કેટલું પાણી અને ઉદ્યોગોને કેટલું પાણી આપે છે તેની વિગતો કેમ જાહેર કરતી નથી. જો ઉનાળુ પાક માટે પાણી કાપ મુકાયો હોય તો ઉદ્યોગો માટે પાણી કાપ સરકારે કેમ મૂક્યો નથી તે સમજાતું નથી. ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી સાગર રબારીએ એવો આક્ષેપ કર્યો છે કે નર્મદા નિગમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. નર્મદાનું પાણી ઉદ્યોગોને બારોબાર વેચી મારી દેવામાં મંત્રીઓ પર સંડોવાયેલા છે તેવી ચર્ચા છે. સિંચાઈનું પાણી બંધ કરીને ભાજપ સરકાર ખેડૂતો પર દબાણ લાવવા ઈચ્છી રહી છે, પણ ખેડૂતોએ વિધાનસભાની ચૂંટણીમાં તો પરચો દેખાડ્યો છે. હવે લોકસભાની ચૂંટણીમાં પણ પરિણામ ભોગવવા ભાજપને તૈયાર રહેવું પડશે. સરદાર સરોવરના વિવાદ વખતે ભાજપ સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો મુદ્દો આગળ ધરી ટ્રિબ્યુનલ અને સુપ્રીમમાં ગુજરાતનો કેસ વધુ મજબૂત કર્યો હતો. હવે આજ સરકાર જ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા કાપ મૂકી રહી છે. જો 15 માર્ચ પછી કેનાલોમાં પાણી બંધ કરાશે તો ખેડૂતોએ GIDC માં ઉદ્યોગોને અપાતું પાણી બંધ કરી દેવા નક્કી કર્યું છે. ખેડૂતોએ સાળંદ, કચ્છ, જામનગર સહિતની GIDC માં ઉદ્યોગોના પાણી કનેક્શન કાપી નાખવા ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.